કોરોના વાયરસની મહામારીના ત્રીસમા દિવસે હાથમાં સવા વર્ષના બાળક સાથે સખી વનસ્ટોપ સેન્ટરમાં આવેલી યુવતીની વ્યથા સંભળી તમામ કર્મચારીઓની આંખ ઉભરાઈ ગઈ હતી નાની ઉંમરમાં પરિણીત પાડોશી યુવકના પ્રેમમાં પડેલી કિશોરી પુખ્ત વયમાં ભાગીને માતા બન્યા બાદ તરછોડી દેવાઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે હાલ નારી સંરક્ષણ ગૃહમાં આશ્રય લેનાર અડાજોની આ મુસ્લિમ યુવતી માતા અને ભાઈની મદદથી સિલાઈ મશીન પર કામ કરી સવા વર્ષના બાળક અને પોતાનું ગુજરાન ચલાવી ન્યાય માટે લડી રહી હતી ચૌદ વર્ષની ઉંમરે પડોશી પરિરિત યુવકના પ્રેમમાં પડી હતી બાદમાં અવારનવાર મુલાકાત અને બહાર મળવાનું પણ થતું હતું મારી સાથે મસ્તી કરતો એ મને ગમતું હતું બંને એકબીજાને મળ્યા બાદ આખો દિવસ રહી શકતા ન હતા જોત જોતામાં આઠ વર્ષ વીતી ગયા આ વર્ષોમાં મને તમામ રીતે ખુશ રાખતો હતો મારી બધી જરૂરિયાતો પૂરી પાડતો હતો જો કે બંનેના ઘરમાં પ્રેમની ખબર પડી જતા થોડા સમય માટે એકબીજાથી દૂર થઈ ગયા હતા તેઓ બંને ભાગીને એમપી તેના મામાને ત્યાં ચાલ્યા ગયા હતા હું તેની જોડે ભાગી ત્યારે જ મને એક માસનો ગર્ભ રહી ગયો હતો મેં એને વાત પણ કરી હતી એટલે એમણે મને કહ્યું કે આપણે એમપી જઈને નિકાહ કરી લઈશું અમે એમપી પહોંચ્યા બાદ ચોંકી ગયા હતા તેને તેના મામાને બધી વાત કરી અને અમે ત્યાં લગભગ ત્રણ મહિના સુધી એકસાથે એક રૂમમાં રહ્યા હતા બાદમાં સુરત આવી પહોંચી અલગ રહેવા માંડ્યા હતા એક મહિના બાદ તેની પહેલી પત્ની અને માતાએ ફોન કરી તેને ઘરે બોલાવ્યો હતો ત્યારે મને ચાર મહિનાનો ગર્ભ હતો પહેલી પત્નીના પાંચ મહિનાના દીકરાની દુહાઈ આપી તેઓ બંને સંયુક્ત પરિવારમાં રહેતા થયા હતા બસ થોડા સમય બાદ મારા પર નાની વાતમાં ગુસ્સે થવું મને ગમે તેમ બોલવું અને ત્યારબાદ માનસિક રીતે હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું બાદમાં બાળકને જન્મ આપ્યા બાદ એક અઠવાડિયા સુધી હું મારા નવજાત બાળક સાથે સાસરિયાના ઘર નજીક ફૂટપાથ પર દિવસ રાત પસાર કરી રહી હતી સિવિલ હોસ્પિટલમાંથી આપેલા પ્રસ્તુતિના લાડુ ખાઈ બાળકને સ્તનપાન કરાવતી હતી અંતે નિરાધાર બનેલી યુવતી તેના નવજાત બાળક સાથે સખી વન સ્ટોપ સેન્ટરના નારી સંરક્ષણ ગૃહમાં આશ્રય લઈને પોતાનું અને પોતાના બાળકનું ગુજરાન ચલાવી રહી છે